लेक्चर नंबर 5। आज आपणे चर्चा करवानी छे विद्युत क्षेत्र नी चर्चा करवानी छे। केनी चर्चा करवानी छे? विद्युत क्षेत्र। चलो विद्युत क्षेत्र एटले शुं ए बधी आजे आपणे चर्चा करशुं। चलो धारो के कोई एक विद्युत भार छे, ए विद्युत भार ने मैं क्यां मूकेलो छे? उद्गम बिंदु ऊपर मूकेलो छे, प्लस क्यू जेटलो। क्यां मूकेलो छे? उद्गम बिंदु। एनुं स्थान क्यां हशे? जीरो जीरो। धारो के एक बीजो विद्युत भार क्यू छे, केवो छे? स्मोल क्यू, केपिटल क्यू नहीं। बीजो एक विद्युत भार स्मोल क्यू छे, केटला अंतरे मूकेलो छे? इनफाइनाइट अंतरे मूकेलो छे। धारो के शरूआत में मैं क्या मूक्यो छे? इनफाइनाइट अंतरे मूकेलो छे। तो आ बंने वच्चे उद्भवतु बड़ शू हशे? जुओ तो बड़ एटले एफ शू थाय? के क्यू वन क्यू टू बाय आर स्क्वेर। आर एटले इनफाइनाइट लियो तो उद्भवतु बड़ केवू? जीरो। चलो धीमे धीमे एक विद्युत भार, आ क्यू विद्युत भार केवो हशे खबर है? साव नानकड़ो। नानकड़ो एटले ઉંદર જેવડો, કેવડો? સાવ નાનકડો, સ્મોલ। આની કમ્પેરિઝનમાં સાવ કેવો હશે? નાનો હશે। તો ચાલો વિદ્યુત ભારને ધીમે 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 આપણે આ દિશામાં આગળ લઈ આવી। ધારો કે અંતર ઘટતું જાય, ઘટતું જશે, અહીંયા પહોંચી ગયો વિદ્યુત ભાર। ધારો કે કેટલા અંતરે છે? આર અંતરે છે। તો આની પાસે ઉદ્ભવતું બળ કઈ હશે? આઈ આઈ પ્લસ છે, આઈ પ્લસ છે। તો ઉદ્ભવતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે। એનો મતલબ શું થયો? ધારો કે આ જ વિદ્યુત ભાર હું અહીંયાથી લઈ આવતો, આ દિશામાં નજીક નજીક લેતો આવું, તો શું થશે? જો તો અહીંયા લઈ આવ્યો ક્યુ, તો ઉદ્ભવતું બળ કઈ દિશામાં થશે? આ દિશામાં થશે। એનો મતલબ શું થયો? આ ક્યુ પાસે કંઈક એવી અદ્રશ્ય શક્તિ છે, જાદુઈ તાકાત આવી ગઈ એની પાસે। શું આવી ગઈ? જાદુઈ તાકાત આવી ગઈ। જાદુઈ તાકાત એટલે શું? વિદ્યુત ક્ષેત્ર। એ જાદુઈ તાકાત એટલે શું છે? વિદ્યુત ક્ષેત્ર છે। શું છે? જાદુઈ તાકાત એટલે વિદ્યુત ક્ષેત્ર। ખ્યાલ આવ્યો? એ જાદુઈ તાકાત એટલે શું? સમજાણું, વિદ્યુત ક્ષેત્ર। ધારો કે આ જાદુઈ તાકાત ન હોય તો હું બાજુમાં અહીંયા ગમે વિદ્યુત ભાર લઈ આવું તો એના ઉપર બળ લાગવું જોઈએ નહીં। પણ આપણે કુલમ બળ જોયું ને, કે આર અંતરે કોઈ પણ બે વિદ્યુત ભાર રહેલા હોય તો એના ઉપર શું ઉદ્ભવે? વિદ્યુત બળ ઉદ્ભવે, કુલમના નિયમ અનુસાર ઉદ્ભવે છે ને, કે નથી ઉદ્ભવતું? ઉદ્ભવે છે। ચાલો એ આ જે વસ્તુ ઉદ્ભવે છે એને જ આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર કહીએ। ચાલો મેં જે ચર્ચા કરી છે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાવી દઉં। શૂન્યવકાશના ઉદ્ગમ બિંદુ ઓ પર, શૂન્યવકાશના દેખાય છે ને ઉદ્ગમ બિંદુ, સરસ દેખાય છે। ચાલો ઓ પર બે પાર્ટ પાડી દઈશું, બે પાર્ટમાં જ લખશું ને આપણે। ચાલો બે પાર્ટ, ઉદ્ગમ બિંદુ ઓ પર મૂકેલા એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ નો વિચાર કરો, વિચાર કરો। જો કોઈ બીજો એક વિદ્યુત ભાર, જો કોઈ બીજો વિદ્યુત ભાર ક્યુ છે ને, સ્મોલ ક્યુ, એ ક્યાં નામ આપી દઉં, પી બિંદુ, પી બિંદુએ મૂકીએ તો કુલંબ ના નિયમ મુજબ બળ લાગશે, લાગે ને? ચાલો આ જ કીધું હતું ને મેં। ચાલો બીજો પોઈન્ટ શું લખશું? વિદ્યુત ભાર ક્યુ પોતાની આસપાસ કંઈક જાદુઈ શક્તિ ઉત્પન્ન કરે, એ જાદુઈ શક્તિને આપણે શું કીધું? ઉત્પન્ન કરે છે ને। ચાલો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ એ પોતાની આસપાસ જાદુઈ શક્તિ, એની પાસે જાદુઈ શક્તિ છે આસપાસ, એ જાદુઈ શક્તિ શું છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। તો જ તમે સમજી શકો છો ને બળ લાગે છે। બળ ક્યારે લાગે? કાંઈક તમને ધક્કો મારતું હોય તો બળ લાગે ને, એમનેમ બળ લાગે, તમે એમનેમ ઉભા રહ્યો તો બળ લાગે, ન લાગે ને? તો ક્યાંકથી ધક્કો તો લાગતો હોવો જોઈએ ને, એ અદ્રશ્ય ધક્કો એટલે શું? વિદ્યુત ક્ષેત્ર। જ્યારે બીજો વિદ્યુત ભાર અહીંયાથી ક્યાં લઈ આવી? પી આગળ ક્યુ એ પી પર લાવવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ શું થાય? વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બળ લગાડશે, તો જ બળ લાગે ને,
અદ્રશ્ય તાકાત જ બળ લગાડે છે, યાદ રાખજો. શું કરે છે? અદ્રશ્ય તાકાત જ બળ લગાડે છે. ચાલો, થઈ ગયું. તો હવે મારે સૂત્ર બનાવવું હોય તો શું કરવું છે? મારે એનું સૂત્ર બનાવવું છે. ચાલો, તો ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ભાર વડે આર અંતરે, આ અંતર આપણે આર લીધું છે ને, આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર, ઈ બરાબર ક્યાં બિંદુએ? પી બિંદુએ. તો ક્યુ ઝીરો પર લાગતું કુલંબ બળ છેદમાં ક્યુ, ક્યુ ઝીરો નથી, ક્યુ છે ને અહીંયા, ક્યુ પર લાગતું બળ છેદમાં એનો વિદ્યુત ભાર. તો એ શું થઈ ગયું? એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. જોજો, આ રાશિ છે એટલે રાશિની વ્યાખ્યા આપણે હવે બનાવશું. અદ્રશ્ય તાકાત છે ને, કંઈક સૂત્ર બને પછી એની વ્યાખ્યા બને. ચાલો, તો ઈપી મેં સદિશ લખ્યો છે, સદિશ રાશિ છે. ચાલો, ક્યુ ઉપર લાગતું કુલમ બળ શોધવું હોય તો આપણે, તો શું થાય? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર, છેદમાં ક્યુ હતા, ક્યુ ક્યુ કેન્સલ, શું વધ્યું? કે ક્યુ બાય આર સ્ક્વેર. શું વધે છે? કે ક્યુ બાય આર સ્ક્વેર. અથવા બીજું સૂત્ર શું કહી શકું હું? ઈ બરાબર એફ બાય ક્યુ. નંબર વન, નંબર ટુ બંને આપણે કેના છે? વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે. જ્યારે એમસીક્યુમાં તમને વિદ્યુત ભારનો ચાર્જ આપ્યો હોય, અંતર આપ્યું હોય, તો વિદ્યુત ક્ષેત્ર મળી જાય. ક્યારેક તમને બળ આપ્યું હોય, ક્યુ સ્મોલ ક્યુ, ચૂહો આપ્યો, ઉંદર આપ્યો હોય ને, ઉંદર આપ્યો હોય, તો તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય, મળી જશે ને. ચાલો, એકમ લખાવડાવો વિદ્યુત ક્ષેત્રનો, એકમ લખાવડાવો, જલ્દી બોલો, જલ્દી બોલો. ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. આવો કેમ લખો સાહેબ? આપણે બીજા ચેપ્ટરમાં ભણશું ઈનું પાછું સૂત્ર. વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અંતર. ત્યારે આપણે ચેપ્ટર નંબર ટુમાં જોશું. અત્યારે નહીં, એવું ચેપ્ટર નંબર ટુની વાત છે. ચાલો, પણ અત્યારે ભેગો લખી નાખવો પડે ને, એટલા માટે લખ્યો છે. પારિમાણિક સૂત્ર લખાવડાવો ન્યૂટનનું, શું થશે? એમ વન એલ વન, શું થાય? યાદ છે? બનાવી લેશો જાજે. એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ માઇનસ વન, આખાનું લખ્યું છું મેં. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર છે. ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. કેવી રીતે કહી શકો છો સર? એફ સદિશ રાશિ છે તો સદિશ રાશિ મળે, એફ અદિશ હોત તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? અદિશ મળે. ખ્યાલ આવી ગયો? ચાલો, નંબર સૂત્ર નંબર બેમાં, ઇક્વેશન બેમાં પરીક્ષણ વિદ્યુત ભાર જે ખૂબ જ નાનો લીધો હતો એને એક કુલંબ લઈ લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? બળ બરાબર. ચાલો, તો હવે મારે એની શું આપવી છે? વ્યાખ્યા આપવી છે. કેની? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપવી છે. મારે કેની વ્યાખ્યા આપવી છે? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા. કેવી રીતના? કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, આ વિદ્યુત ભાર તંત્ર છે ને, આ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, ક્યાં સમજાવો? અહીંયા ધારો કે આ વિદ્યુત ભાર ક્યુ છે, તો એને બધા બાજુમાં આસપાસના વિસ્તારમાં, કેમ આ રીતના એરો મેં ડ્રો કર્યા એ થોડીક વાર પછી આપણે સમજશું. કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે, ચાલો લખતા જઈએ, કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે, બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર, ધન કે ઋણી પછીની વાત છે, ધન વિદ્યુત ભાર પર લાગતા, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા કુલંબ બળ અથવા વિદ્યુત બળ, કયો છો ને, વિદ્યુત બળને શું કહીએ છીએ? તે તંત્રનું, તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. આપણે તો આ જ શબ્દ વાપરશું, વિદ્યુત ક્ષેત્ર જ શબ્દ આપણને ફાવી જશે, શૂટ કરી જશે, એટલે આપણે શું વાપરશું? વિદ્યુત ક્ષેત્ર જ કહેશું.
चलो आ समझाई गयो, अहीं कहीं डाउट छे नथी, चलो नथी ने कहीं आ एफ बाय क्यू हजी मैं केवो लीधो छे, जो जो खास केवो लीधो छे जो जो। चलो विद्युत भार ने खूब ज नानो करता जाए तो नानो करता जाए तो विद्युत भार ने खूब ज नानो करता जाओ तो सूत्र में शू थे, एफ ना सूत्र में जुओ तो आ विद्युत भार खूब ज नानो करता जाओ नानो करता जाओ शू थाय केवो थई जशे, टेन्स टू जीरो लई जाओ, शू लई जाओ टेन्स टू जीरो लई जाओ तो शू थे, विद्युत भार एकदम नानो केम लईए छे ख्याल आवे छे ने, उद्भवतु कूलम बळ आ विद्युत भार ने समप्रमाण में छे ने, नानो लउ तो मने अदृश्य ताकत खबर पड़े ने केटली छे, मारे अदृश्य ताकत शोधवी छे तो क्यारे खबर पड़े, आ आनी ताकत शोधवी छे तो आ सूत्र में एक ज ताकत छे तो क्यू टू ने हूँ शू करते जाऊँ नानो करते जाऊँ, तो परीक्षण विद्युत भार केवो होवो जोईए, नानो होवो जोईए ने। त्यार बाद इम्पोर्टेंट पॉइंट्स याद राखवाना छे, केना विद्युत क्षेत्र माटेना। चलो आपणे बे विद्युत क्षेत्र माटे कीधो, परीक्षण विद्युत भार केवो करता जाऊँ शून्य करता जाऊँ, तो हूँ लिमिट क्यू टेन्स टू जीरो एफ बाय क्यू छे एने विद्युत क्षेत्र कहूँ, खाली વ્યાખ્યાના મહત્વ માટે જો આવું બહુ જાજુ બધું યાદ રાખવાનું નથી, પણ શું છે કે વ્યાખ્યાના મહત્વ માટે છે, સમજાઈ જશે કે નહીં સમજાય? ચલો નંબર ટુ, નંબર ટુ, ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આગળ જોયું એમ પેજ ફેરવીને જોઈ લેવાનું, મને તો યાદ છે ઈ जो तो परीक्षण विद्युत भार क्यू हो क्यू ने नाम आपी दे, आप शू नाम आपी दे परीक्षण विद्युत भार, आप उंदर उपर बधाय दवाना ने ना परीक्षण करिए छे तो अपना माटे उंदर कोण छे स्मोल क्यू, क्यू थी स्वतंत्र छे एवं लखू, क्यू थी स्वतंत्र छे एवं लखी दू, कई वांधो छे नथी ने, कई वांधो छे नथी ने, होय न जोयो। चलो नंबर थ्री पॉइंट, नंबर આ ક્યુથી સ્વતંત્ર છે કેવી રીતના, ધારો કે હું સૂત્ર લખું ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, જો આ સૂત્રમાં કંઈ સ્મોલ ક્યુ આવે છે કાંઈ તો નથી આવતો તો સ્વતંત્ર છે, પરંતુ યાદ રાખજો પરંતુ કિંતુ પરંતુ ક્યુના સ્થાન પર આધારિત છે, સ્થાન પર આધારિત છે, કેવી રીતે ખબર પડે સર ઈ ક્યુના સ્થાન પર આધારિત છે, આર ડિસ્ટન્સ શું દર્શાવે, બે વિદ્યુત ભાર વચ્ચેનું સ્થાન દર્શાવે ને એટલા માટે। ચલો ત્યારબાદ પોઈન્ટ નંબર થ્રી અહીંયા લખી દો, ચલો ધન વિદ્યુત ભાર મૂકો હોય, આપણે પ્લસ ક્યુ હોય એની જગ્યાએ ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં કેવું હોય, બહારની બાજુ, મેં કીધું હતું ને તમે કેવો ધન વિદ્યુત ભાર ત્રિજ્યાવર્તી કઈ દિશામાં હોય, બહારની દિશામાં હોય। ચલો ઋણ વિદ્યુત ભાર હોય તો, તો ઋણ વિદ્યુત ભાર હોય તો, ઋણ વિદ્યુત ભાર હોય તો શું થાય વિચારો ને, દૂર અહીંયા દૂર મેં બીજો એક પ્લસ મૂકું તો શું કરશે, અટ્રેક કરશે, અટ્રેક ક્યારે કરે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ, અંદરની દિશામાં હોય તો જ, તો ઋણ વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં લાગશે વિદ્યુત ક્ષેત્ર, અંદરની દિશામાં, આ ખાસ યાદ રાખજો, આ વસ્તુ શું કરવાની છે, ખાસ યાદ રાખવાની છે। પોઈન્ટ નંબર ફોર, પોઈન્ટ નંબર ફોર એ રહા આપકે સામને, ઓપ્શન નંબર ફોર, ક્યુ વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે, ક્યાં કહેના ચાહતે હો। ચલો અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે, ધારો કે હું આર અંતરે અહીંયા બિંદુ લીધું પી, આર અંતરે અહીંયા લીધું બિંદુ પી, આર અંતરે અહીંયા લીધું બિંદુ ક્યુ, અહીંયા આર આપી દઉં, ચાલો તો આ બધી બાજુ જોવો તો પી ક્યુ આર, આર કેના ઉપર આધાર રાખે, ક્યુ ઉપર અને આર ઉપર, તો આ બધા આર કેવા છે સરખા, તો વિદ્યુત ક્ષેત્ર બધા માટે કેવું થશે સમાન મૂલ્યનું, તો શું લખી દઉં, ક્યુ વિદ્યુત ભારથી સમાનાંતરે, સમાનાંતરે રહેલા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર ઈનું માન, કહું છું ઈનું માન,
मूल्य दिशा नहीं कहते तो दिशा अलग अलग हे एनी किंमत कहू छू अहीं पांच हे पण दिशा कई है आ दिशा में अहीं पांच हे दिशा कई है आ अहीं पांच है पण दिशा कई हे आ रीतना तो एनु मान सरखू हो एक सामान मळे छे शू कहवा मागु छू ख्याल आवी गयो चलो धारो कि एक गोळो बनावतो आ त्रिज्यानो ત્રિજ્યાનો એક ગોળો બનાવતો આ ગોળાના કેન્દ્રથી ત્રિજ્યાને સપાટી પરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય સમાન હોય કે નો ખ્યાલ આવ્યો શું લખવાનું કહું છું ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભારને કારણે એની સપાટી આ સપાટી થશે ને આખી સપાટી પર ગોળાની હો મારી કે તમારી નહીં ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા માન એક સમાન હોય છે હોય ને એક સમાન છે તો આ ચાર વસ્તુ તમારે આગળ માટેની યાદ રાખવાની છે યાદ રહી જશે ને ચાલો સરસ તો આપણે કેમ કુલમના સૂત્રને આપણે સદિશના સ્વરૂપમાં દર્શાવ્યું હતું તો એ જ રીતે વિદ્યુત ક્ષેત્રને સદિશના સ્વરૂપમાં દર્શાવ્યું છે આપણે કુલમના નિયમ માટે એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો ઉદ્ભવતું કુલમ બળ શોધ્યું હતું તો અહીંયા એ જ એક કરતાં વિદ્યુત ભારોનો તંત્ર હોય તો ત્યારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના મળે એના માટેનું સૂત્ર મેળવવાનું છે અને તમારે ગુજરાત બોર્ડની થિયરી માટે કેવું છે આઈએમપી વસ્તુ છે ચાલો તો શું લખતો છે ઉદ્ગમ બિંદુઓની સાપેક્ષે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લખી દઉં ને પેલી લાઈન કોઈ આગળ લખી નાખજો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ઉદ્ગમ બિંદુઓની સાપેક્ષે સ્થાન સદિશો આર ટુ છે ને અહીંયા ટુ છે તો R1 R2 R3 RN સ્થાન સદિશો R1 R2 R3 અપટુ RN ધરાવતા વિદ્યુત ભારો Q1 Q2 QN ને ધ્યાનમાં બેસી ન જતા હો ભણતા ધ્યાનમાં બેસી જાઓ એટલે સૂઈ જાઓ ચાલો જુઓ તો હવે આપણે કરશું શું વનના કારણે પી ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ટુના કારણે પી ઉપર વિદ્યુત ક્ષેત્ર થ્રીના કારણે પી ઉપર ક્ષેત્ર એનના કારણે પી ઉપર ક્ષેત્ર તો એ આપણે શોધવું હોય તો શું જોઈએ મારે વન અને પી વચ્ચેનું અંતર જોઈએ શું જોશે મારે વન અને પી વચ્ચેનું અંતર ધારો કે એ અંતર વન પી તો શું કહી દઉં વન પી કહી દઉં શું કહી દઉં વન પી આર વન પી કહી દઉં કે ન સમજાણું R1P કહી દઉં સમજાઈ જશે ને ચાલો જુઓ તો આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર કુલમના નિયમની જેમ બે વિદ્યુત ભારોને જોડતી રેખાની રેખા પર હોય બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય ચાલો અહીંયા પ્લસ હોય તો કઈ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે કેના કારણે E1 કહી દઉં વન વિદ્યુત ભારના કારણે છે એટલે ચાલો મારે E1ની કિંમત શોધવી છે શું છે E1 મારા માટે લખાવો તો R1 સ્થાન પર રહેલા Q1ના લીધે વિદ્યુત ક્ષેત્ર E1 વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખાવડાવો શું છે KQ/R² તો KQ/R એટલે કેટલો લેવાનો આ બે વિદ્યુત ભાર વચ્ચે વન પી નો સ્ક્વેર એની દિશા નક્કી કરવી હોય તો હું આ 1 થી P² કહી દઉં 1P² આ દિશામાં નો આવડે તો શું કરશો તમે કુલમના નિયમનું સૂત્ર જોશો આપણે એમાં સદિશ વ્યવસ્થિત તમને સમજાવેલું છે તો સદિશની રામાયણું બીજી વાર કરવા બેસતો નથી R1P² શું છે એ જ્યાં R1P એ Q1 થી પી દિશામાં એકમ સદિશ છે એકમ સદિશનો નિશાન છે ને ટોપી શું કહીએ છીએ આપણે
टोपी कही है। चलो आर वन पी की किमत जोती हो तो शू मे सदीश की किमत जोती हो तो वन पी सदीश छेद में आर वन पी एनु मूल्य सदीश ना छेद में मूल्य एज रीतना लखो छो। चलो आर वन पी ने लखू हो तो आर वन माइनस आर पी छेद में आर वन पी। तो अँ सूत्र में मूकी दो आग ई वन बराबर के क्यू आर वन पी नो स्क्वेर कैरेट एटले शू लखी दो आर वन माइनस आर पी छेद में आर पी वन पी मानांक में है। चलो मानांक में है एटले आ रीतना लखी दो के क्यू बाय आर वन पी वन छे ओ आगळ वन पी क्यूब आर वन माइनस आर पी। ख्याल आव्यो के नो आव्यो? आवी गयो ने? नो आवे तो शू करवानुं? क्यू लेक्चर जोई लेवानो, कूलम्बनो नियमनी थीअरी नो लेक्चर नंबर टू जोई लेवानो छे। स्पेशियल आखर थीअरी में वेस्ट कर्यो हतो ने आपणे। चलो एज रीतना मने आर टू स्थान पर रहेला क्यू टू ना लीधे विद्युत क्षेत्र लखावड़ावो। तो ई टू पहला तो मारे आ अंतर जोशे, आ अंतर एने नाम आपीए आर टू पी। चलो एनी दिशा कई हशे? आ बेने जोड़ती आ दिशा में हशे ई टू। चलो तो ई टू लखावड़ावो शू थाशे? के क्यू बाय आर टू पी एनो क्यूब डायरेक्ट आना ऊपरथी लखी सकूँ कि न लखी सकूँ? आर टू माइनस आर पी थी जाशे, आवड़ी जाशे कि नहीं आवड़ी जाए? आवड़ी जाशे ने। चलो एज रीतना मारे थ्री ना कारणे शोधवू होय तो आ अंतर जुओ तो आर थ्री पी अने विद्युत क्षेत्र आ दिशा में हशे ई थ्री। चलो एज रीतना एन ना कारणे जोतू होय तो आ अंतर शू कही दो? एन पी। तो आ विद्युत क्षेत्र ई एन ना कारणे। चलो आ बधाईनो मारे शू करवो पड़े? ईवन आ बिंदुए कुल विद्युत क्षेत्र शोधवू छे पी बिंदुए, तो मारे ईवन ई टू ई थ्री ई एन नो शू करवो पड़े? सदिश सरवाळो। तो संपातपणाना सिद्धांत अनुसार सिद्धांत परंपरा अनुसार मारे पी बिंदु पासे जो विद्युत क्षेत्र जोतु होय तो ई वन प्लस ई टू प्लस जेटला सदिश होय ए बधानो मारे सदिश सरवाळो करवो पड़े। शू करवो पड़े? बधानो मारे सदिश सरवाळो करवो पड़े ने। चलो किंमत मूकी दे। हवे ए किंमत आ पेज में समाशे नहीं तो किंमत क्या लखू छू? बीजा पेज में नए पेज पे शू हतु? आपणे विद्युत क्षेत्र पी बिंदु पासे शोधता था ने, तो आ सूत्र आपणे लिख्युं हतुं छे ले ई वन प्लस ई टू प्लस अप टू ई एन। मने याद छे हो? तमने याद न होय तो आगळ जोई लेवानुं। चलो ई वन नी किंमत आपणे शू शोधी दीधी? के क्यू वन बाय आर वन पी एनो क्यूब काउंस में आर वन सदीश माइनस आर पी सदीश प्लस के क्यू टू छेद में आर टू पी एनो क्यूब आर टू माइनस आर पी एनो क्यूब कहीं नहीं सदीश है ने, प्लस अप टू के क्यू एन आर एन पी क्यूब आर एन माइनस आर पी। चलो जुओ तो के हूँ कॉमन लई सकूँ? बीजू कहीं कॉमन निकले से नहीं निकलत के कॉमन लई लीधो काउंस में शू बच्चे जुओ तो क्यू वन आर वन पी एनो क्यूब आर वन माइनस आर पी अँ चौरस ब्रेकेट करजो क्यू टू आर टू पी एनो क्यूब आर टू माइनस आर पी प्लस अप टू क्यू एन आर एन पी एनो क्यूब आर एन माइनस आर पी। देखाय छे ने? क्लियर देखाय ज छे। चलो जुओ तो हूँ एक वस्तु एड करवा माँगू छू, साची छे के खोटी तमारे कहेवानी छे, मारे सरवाळो करवो छे केनो? जुओ जो अहींया वन छे तो हूँ शू करूँ? एक एडिशन आपणे करी दईशुं आई बराबर वन थी एन सुधी। जुओ तो आ रीतना लखू क्यू आई पछी वन मूको तो क्यू वन क्यू टू आवी जशे छेद में आर आई पी मोड में एनो क्यूब
અને અહીંયા 1 ની જગ્યાએ r i માઈનસ r p, જો આ થઈ જશે ને n મૂકો તો તો qn qn p નો ક્યુબ આ સ્ટેપ આવી જશે, તો આપણે શું કરી દીધો, સદિશ સરવાળો કરી દીધો. ચાલો હજી એક સ્ટેપ આપણે ડિડ્યુસ કરવું છે, 1n qi r i p નો સ્ક્વેર r i p કેપ. આ ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, મેં શું કર્યું, આ સદિશ છે અને છેદમાં કિંમત હોય તો એને એકમ સદિશ લખી શકાય, તો શું કર્યું છે, કાંઈ કર્યું નથી, એકમ સદિશની ખાલી કિંમત બનાવેલી છે. શું કર્યું છે, એકમ સદિશની ખાલી મેં કિંમત બનાવેલી છે. આવડી જશે ને. ચાલો તો આ આપણા માટે થઈ ગયું. ચાલો લેતા હોય ને ફોન ન આવે એવું કોઈ દિવસ બને, ન બને ને, એટલે ફોન તો કન્ટિન્યુ ચાલું ચાલું. ચાલો બીજી વસ્તુ એક નોંધ કરી દઉં, શું આપણે કેમ કુલમના નિયમમાં મેં શું કીધું હતું, કુલમના નિયમમાં ક્યુની નિશાની આપણે મૂકતા નહોતા, મૂકતા નથી. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં પણ, વિદ્યુત ક્ષેત્રમાં પણ ક્યુની નિશાની મૂકશું નહીં આપણે. કેમ, દિશા શોધવા માટે છે ને, નિશાની કેના માટે છે, દિશા શોધવા માટે. તો અત્યારે આપણે દિશાની જરૂર હોય તો નિશાની મૂકશું, બાકી કાંઈ જરૂર છે નહીં, દિશા તો આપણને ઓલરેડી ખ્યાલ આવી જ જશે, આવડી જશે ને. ચાલો આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રના થિયરીની ચર્ચા. ચાલો હવે આપણે જોવાનું છે, શું જોવાનું છે, શું જોવાનું છે, એમસીક્યુ હોય ને, એમસીક્યુ શું હોય, એમસીક્યુ. ચાલો એમસીક્યુ નંબર વન, હું તમને ડાયરેક્ટ આકૃતિ આપું છું, જો આ કેવી રીતના કહેશે, 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમના બે બિંદુવત વિદ્યુત ભારો 2 સેન્ટીમીટર દૂર રહેલ છે, તો કોઈ એક બિંદુ પી પર જે એનું મધ્ય બિંદુ છે, બે રેખાને જોડતું છે એનું મધ્ય બિંદુ છે, એ મધ્ય બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. શું કહીએ, વિદ્યુત ક્ષેત્ર શોધો. કેવી રીતના, ધારો કે હું ડાયરેક્ટ આકૃતિ ડ્રો કરું છું, Q1 Q2 બે વિદ્યુત ભારો છે, બંને વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે, એનું મધ્ય બિંદુ પાસે P પાસે તમને શું કીધું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. ચાલો આની કિંમત છે +1 માઇક્રોકુલમ અને આની કિંમત છે -2 માઇક્રોકુલમ, તો P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો, વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો જુઓ તો વિદ્યુત ક્ષેત્ર બેના કારણે ઉદ્ભવશે, Q1ના કારણે P પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ પ્લસ છે, અહીંયા ધારો કે પ્લસ મૂકેલો ગણો તમે, P બિંદુ ઉપર ગણવાનું કહું છું, આપણે છોટા સા ચૂહા શું કરીએ છીએ, ધન વિદ્યુત ભારને ગણીએ છીએ ને, ધન વિદ્યુત ભાર ગણો. તો ચાલો I પ્લસ કઈ દિશામાં હશે, આ દિશામાં હશે E1. ચાલો મારે E1 શોધવું છે, તો કેવી રીતના મળશે E1, કે કેના કારણે, Q1ના કારણે ઉદ્ભવે છે ને, તો Q1 એ બે વચ્ચેનું અંતર કેટલું છે, 1 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર 10^-2 કહી દઉં, એનો વર્ગ આવે KQ/R² ઓ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ચાલો આને આમ નામ રાખીએ આપણે KQ ને. ચાલો એ જ રીતના મારે શું શોધવું છે, E2 Q2 વડે, જો આ માઇનસ આ પ્લસ, તો શું કરશે, આકર્ષણ પામશે, તો આકર્ષણ પામે તો કઈ દિશામાં હશે, આ જ દિશામાં આકર્ષણ જાય, અહીંયા ઉપર રેખા ઉપર જ હશે, અહીંયા આ દિશામાં આ રીતના, પણ મેં શું કર્યું, અહીંયા તમને દેખાય નહીં એટલા માટે શું કર્યું, નીચે બનાવ્યું. ચાલો E2 લખાવડાવો, તો KQ2 છેદમાં બે વચ્ચેનું અંતર પાછું 1 સેન્ટીમીટર, તો 10^-2 નો વર્ગ. ચાલો મારે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે ને, પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચાલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો મારે શું કરવું પડે, E1 + E2 બંને એક જ દિશામાં છે, પાછું યાદ કરો, 2 ન્યૂટન આ દિશામાં ખેંચું, 2 ન્યૂટન આ દિશામાં ખેંચું, કુલ 4 ન્યૂટન, તો મારે આ બેનો ડાયરેક્ટ સદિશ સરવાળાના બદલે ડાયરેક્ટ સરવાળો કરવો પડે, સ્વાહા કરવો પડે ને. ચાલો તો શું થશે, કે ક્યુ કેની કિંમતની બધી કોમન કાઢલી, મૂકી દો ને, ચાલો કોમન 10^9 છેદમાં 10^-2 એનો વર્ગ, Q1 એટલે 1 માઇક્રોકુલમ 10^-3, Q2 એટલે 2 માઇક્રોકુલમ 10^-3. ચાલો એનું સાદુરૂપ આપશો એટલે મળશે તમને 27×10^7 ન્યૂટન પર કુલમ, જે આપણા માટે છે આન્સર.
आवड़ी जासे। चलो त्यार बाद एमसीक्यू नंबर टू, एमसीक्यू नंबर टू, एमसीक्यू नंबर टू। आपेला एक समबाजु त्रिकोण, समबाजु त्रिकोण ना शिरोबिंदुओं पर ए बी अने सी, बी अने सी ऊपर अनुक्रमे प्लस क्यू अने माइनस क्यू विद्युत भार मुकेल छे, समबाजु त्रिकोण छे एटले आ थाशे। तो ए बिंदु पासे, ए बिंदु पासे परिणामी विद्युत क्षेत्र शोधो, विद्युत क्षेत्र शोधो। चलो जुओ जी, बी पर एना कारणे केवो प्लस, अहीं छोटा सा चार्ज मूको क्यू जीरो प्लस, अपाकर्षण थाशे आ दिशामां, तो ई बी ना कारणे, कही दो बी पॉइंट छे ने बी ना कारणे। चलो ई बी जो, तो ई बी लखावड़ावो मने, शुं थाशे अंतर के, बी नो विद्युत भार क्यू, अंतर ए स्क्वेर। चलो ई सी लखावड़ावो तो मने ई सी, अंतर आ दिशामां हशे ई सी, ई सी आ दिशामां हशे। જાજી માથાકૂટ કરવાની જરૂર છે, આ માઇનસ છે આ પ્લસ છે, તો આ દિશામાં આવે નો આવે સર? કઈ દિશામાં આવે? અહીંયા આવે આ દિશામાં, ઈ સી, ખ્યાલ આવ્યો? કઈ દિશામાં આવશે? ઈ સી આ દિશામાં આવશે। કિંમત લખાવડાવો, કે ક્યુ બાય એ સ્ક્વેર। ચલો બેની કિંમત કેવી સરખી છે તો હું આપણે આવધારી શકીએ ને, આપણે કુલમના સૂત્રમાં ધારેલું છે, ખાલી ઈ કહી દઉં કેમ આપણને કિંમત મૂકવાની મજા આવે। ચલો આપણે શું જોઈએ છે, આપણે શું જોઈ છે, ઈ બરાબર બરાબર શું થશે જોવો, તો ઈ બી પ્લસ ઈ સી સદિશ સરવાળો। ચલો આ ખૂણો 60 નો હોય તો આ ખૂણો કેટલાનો થશે, 120। સદિશ સરવાળો છે તો આપણે આ રીતના કરવું પડે, ઈ બી નો સ્ક્વેર ઈ સી નો સ્ક્વેર, 2 ઈ બી ઈ સી કોસ થીટા। ચલો ઈ બી એટલે ઈ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર પ્લસ 2 ઈ સ્ક્વેર કોસ 120। ચલો સ્વાદુરૂપ આપો, શું થશે, 2 ઈ સ્ક્વેર માઇન પ્લસ 2 ઈ સ્ક્વેર કોસ 120 ની કિંમત માઇનસ 1/2, 2 કેન્સલ માઇનસ થઈ જશે, તો વર્ગમૂળમાં વધશે માઇનસ ઈ નો સ્ક્વેર, તો વધશે ઈ, જવાબ આવશે કે ક્યુ બાય એ સ્ક્વેર। તો આપણા માટે શું થઈ ગયું આન્સર, આવડી જાય આવા એમસીક્યુ, આવડી જશે ને। ચલો ચલો ત્યારબાદ ઉદાહરણ નંબર 1.9 શું આપ્યું છે, 10^-8 કુલમ અને -10^-8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી 0.1 અંતરે મૂકેલા છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A, B અને C બિંદુ, A બિંદુ, B બિંદુ અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો। ચલો આપણે A બિંદુથી શરૂઆત કરીએ, શું કરીએ, A બિંદુ એથી, A બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ચલો એ બિંદુ ઉપર ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જો તો કઈ દિશામાં મળશે મને, ક્યુ વન ના કારણે પહેલા તો ઈ, પછી ઈ ક્યુ વન પ્લસ ઈ ક્યુ ટુ, આ બે જગ્યાએ વિદ્યુત ભાર છે તો એક ક્યુ વન ના કારણે ઉદ્ભવશે ને એક ક્યુ ટુ ના કારણે ઉદ્ભવશે, એનો આપણે શું કરવો પડે, સદિશ સરવાળો કરવો પડશે। ચાલો ધારો કે વિદ્યુત ક્ષેત્રની થિયરી યાદ કરો, એક છોટા સા ચૂહા નાનકડો કે એક વિદ્યુત ભાર આપણે જ્યાં બિંદુએ શોધવું અહીંયા મૂકીને, તો મેં પ્લસ ક્યુ વિદ્યુત ભાર એ બિંદુએ મૂકો, વિચારો જોઈએ પ્લસ પ્લસ, તો બે વચ્ચે શું થશે, અપાકર્ષણ, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, આ દિશામાં, તો અહીંયા ઈ ક્યુ વન લખી દો, ઈ ક્યુ વન। ચાલો ઈ ક્યુ વનની મને કિંમત લખાવડાવો, બીજું જુઓ તો ઈ ક્યુ ટુ કેવો છે, ઋણ, ક્યુ ટુ કેવો છે ઋણ, અહીંયા ક્યુ કેવો પ્લસ, તો એ બે વચ્ચે શું થશે, અપાકર્ષણ, તો ઈ ક્યુ ટુ કઈ દિશામાં લાગશે, આ જ દિશામાં લાગશે, ઈ ક્યુ ટુ કઈ દિશામાં લાગશે, એ જ દિશામાં। જુઓ તો આ બે વિદ્યુત ભાર વચ્ચે અને આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેવું, સરખું, તો આ બે વિદ્યુત ભારની કિંમત અથવા મૂલ્ય, ચાલો સદિશ નથી લેવો, આપણે શું લઈ લઈએ, મૂલ્ય લઈ લઈએ, મૂલ્ય લઈ લઈએ, ઉપર સદિશ લગાવો કે ન લગાવો શું ફેર પડે, સદિશ લગાવશો તો દિશા દર્શાવશે, નહીં લગાવો તો મૂલ્ય દર્શાવશે। ચાલો આપણે શોધીએ છીએ તો કિંમત જ ને, તો સૂત્ર શું છે, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ની કિંમત 9×10^9,
क्यू की किंमत 10^-8 आ बे वच्चे नु अंतर जो तो 0.05 छे तो एनो स्क्वेर आ बेने नु सादु रूप आपसो तमे एटले शू मळशे तमने 3.6 × 10^4 न्यूटन पर कूलम। हवे जुओ जो विद्युत भार भाई एक ज दिशा में है धारो पाछो शू आ दिशा में 2 न्यूटन बल लगाड़ू आ दिशा में 2 न्यूटन बल लगाड़ू कुल केटलू बल लगाड़ीए छीए आपणे 4 न्यूटन लगाड़ीए छीए तो मारे परिणामी विद्युत क्षेत्र जोई परिणामी क्या ए बिंदु पर नाम आपी दे विद्युत क्षेत्र नु मान अथवा मूल्य ई ए शू थे जो तो बेनो डायरेक्ट सरवाड़ो थी जाए EQ1 + EQ2 तो बेना मूल्य सरखा तो गुणिया बे कर दो आग शू कर दे गुणिया बे जवाब आपने मैं 7.2 × 10^4 न्यूटन पर कूलम। चलो आ दिशा शोधवानी कहिए तो परिणामी विद्युत क्षेत्र कई दिशा में हो बे आ दिशा में है तो यनी मारे दिशा लखवी है तो हूँ अहीं शू लखी दू ए थी क्यू तरफ ए थी क्यू टू तरफ एनी दिशा हसे कई दिशा में हसे ए थी क्यू टू तरफ एनी दिशा हसे। चलो एज रीतना आपणे शू शोधवुं छे बी बिंदुए उद्भवतुं विद्युत क्षेत्र शोधवुं छे ने क्या बिंदुए बी बिंदुए उद्भवतुं विद्युत क्षेत्र। चलो अहींया मैं आ बे सरखा केम लई लीधा याद छे ने ई नुं सूत्र विचारो तो शुं थाय के क्यू बाय आर स्क्वेर जो तो पेला आ विद्युत भार नुं मूल्य केटलुं छे अहींया लखी दऊं 10^-8 10^-8 ऋण निशानी छे तो मैं ऋण अहींया लई लीधी छे पण मूल्य सरखा छे ने जो तो के नुं मूल्य अचळ क्यू नुं बे माटे सरखुं बे माटे अंतर सरखा छे एटला माटे मैं डायरेक्ट अहींया सरखा लई लीधा छे पछी वळी एम नो थाय साहेब तमे गमे त्यारे सरखा लई लो। चलो बी बिंदु आगळ विद्युत क्षेत्र शोधवुं छे। चलो बी बिंदु पासे छोटा सा चार्ज मूको नानकड़ो के विद्युत भार एक साव नानकड़ो। चलो क्यू वन ना कारणे जो जो बी आई प्लस तो कई दिशा में उद्भव से कई दिशा में उद्भव से आ दिशा में उद्भव से अपाकर्षण थासे ने प्लस प्लस अपाकर्षण तो आ दिशा में। चलो आ विद्युत भार ने क्यू टू नु जो क्यू टू और बी पर जो आने नाम आपी दो ई क्यू वन आपी देजो जो तो आ प्लस आ माइनस आ प्लस तो कई दिशा में हसे आ दिशा में हसे एने नाम आपी दियो ई क्यू टू। चलो पहला आपणे शू शोधी ले ई क्यू वन शोधी ले ई क्यू वन क्यू वन थी आ पॉइंट नु अंतर बी बिंदु नु अंतर के क्यू वन बाय आर वन नो स्क्वेर आर वन एटले आ 0.05 छे ने एटला माटे तो के नी किंमत 10^9 क्यू वन की किंमत 10^-8 छेदमां आर वन आ बे वच्चेनुं अंतर केटलुं आप्युं छे आपणने 0.05 एनो स्क्वेर। चलो एनुं सादुरूप आपशो एटले मळशे 3.6 × 10^4 न्यूटन पर कूलम केटलुं मळशे न्यूटन पर कूलम। चलो ई क्यू टू शोधावड़ावो तो मने ई क्यू टू केनुं बी बिंदु एथी क्यू बिंदु सुधीनुं तो के क्यू टू बाय आर टू एनो स्क्वेर के नी किंमत 9 × 10^9 क्यू टू की किंमत 10^-8 डिवाइड बाय आ बे वच्चे नु अंतर बी बिंदु थी क्यू टू नु अंतर जुओ तो 0.05 0.05 0.05 त्रणेयनो सरवाळो करवो पड़े तो केटलुं थशे 0.15 थशे एनो स्क्वेर। नो ख्याल आवे तो अहींया स्टेप लखी नाखो आर टू बराबर 0.05 0.05 0.05 0.15 मीटर ख्याल आवी गयो ने हवे तो। चलो आनु सादुरूप आपशो एटले आपणने मळशे 4 × 10^3 न्यूटन पर कूलम। बी बिंदुए कंडीशन विचारो तो ई क्यू टू आ दिशामां छे ई क्यू वन आ दिशामां छे तो आपणे परिणामी विद्युत क्षेत्र जोतुं होय बी उपर परिणामी विद्युत क्षेत्र तमे आखुं लखो तो શું થશે મોટામાંથી નાનું બાદ કરવું પડે તો આ બેમાંથી મોટું કોણ છે ઈ ક્યુ વન સર અહીંયા 3.6 છે અહીંયા 4 છે તો મોટો તો ઈ ક્યુ ટુ થાય ને પણ અહીંયા 10^4 છે અહીંયા 10^3 છે તો 1 અહીંયા વધારે છે તો કોણ મોટો થાય ઈ ક્યુ વન। ચાલો બે વિરુદ્ધ દિશામાં છે તો મારે ડાયરેક્ટ બાદબાકી કરવી પડે ચાલો બાદબાકી કરી દો તો શું થશે 3.6 × 10^4 - 4 × 10^3
ત્રણ ઘાત. ચાલો કેટલો જવાબ આવશે, તમે એની બાદ બાકી કરશો એટલે તમને મળશે 3.2 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. ક્યાં મળ્યું આપણને? ઈ બી બિંદુ પાસ. કઈ દિશામાં હશે? જો ક્યુ વન મોટું છે તો પરિણામ યાદ દિશામાં હશે, તો શું લખી નાખું? એ થી ક્યુ વન તરફ. ક્યાં હશે? એ થી, સોરી, એ થી નહીં, એવું ક્યુ વન થી બી તરફ. શું આવશે? આ ક્યુ વન થી બી તરફ મળે છે ને, તો ક્યુ વન થી બી તરફ હશે. ક્યાં હશે? ક્યુ વન થી બી તરફ હશે. ચાલો ત્યારબાદ હજી શું શોધવાનું છે આપણે? સી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ને. ચાલો, તો સી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો સી બિંદુ પાસે એક પરીક્ષણ વિદ્યુત ભાર આપણો ઉંદર મૂકી દેવાનો. ચાલો એ મૂકી દેશો એટલે શું થશે જુઓ, તો આ પ્લસ છે, આ પ્લસ છે, આ બે વચ્ચે લાગતું બળ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે, બેને જોડતી રેખાની દિશામાં હોય ને. મેં કીધું તું તમે લખી નાખજો ઈ ક્યુ વન. ચાલો અહીંયા માઇનસ અહીંયા પ્લસ, તો કઈ દિશામાં હશે? આ દિશામાં હશે, તો ઈ ક્યુ ટુ આ દિશામાં. ચાલો જોવો જોઈએ બે વચ્ચે કંઈક ખૂણો બને છે, તો આપણે સદિશની રીતે જ સરવાળો કરશું ને. તો પહેલાં બે ઈ ક્યુ વન ઈ ક્યુ ટુ ની કિંમત શોધી નાખી. ચાલો ઈ ક્યુ વન ની કિંમત લખાવડાવો, કે ક્યુ વન બાય આર નો સ્ક્વેર, કે 9×10⁻⁹, ક્યુ વન 10⁻⁸, આર એટલે આ બે વચ્ચેનું અંતર, આર એટલે આ બે વચ્ચેનું અંતર, આર એટલે આ બે વચ્ચેનું અંતર. દેખાય છે ને આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 નો સ્ક્વેર. કેમ રિપીટ કર્યું એટલી વાર? જે બે વચ્ચે શોધતા હોય એ બે વચ્ચેનું અંતર લેવાનું, બીજું કોઈ અંતર લેવાનું નથી, યાદ રાખજો ખાસ. ચાલો કેટલું આવશે આનો જવાબ તમે સોલ્વ કરશો, તો 9×10⁻³ ન્યૂટન પર કુલમ. ચાલો ઈ ક્યુ ટુ શોધો, કે ક્યુ ટુ આર સ્ક્વેર, કે ની કિંમત 9×10⁻⁹, ક્યુ ટુ ની કિંમત 10⁻⁸. આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 0.1 એ નો સ્ક્વેર. પાછું એટલું ને એટલું મળશે ન્યૂટન પર કુલમ. જોવો જોઈએ સમબાજુ ત્રિકોણ છે ને, બધી બાજુના માપ, અહીંયા 0.1 અહીંયા 0.1, આ બેનો સરવાળો કરો તો 0.1 થશે ને. ચાલો સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણાનું માપ આપણને મળે 60 ડિગ્રી, તો આ ખૂણાનું માપ કેટલું થશે? કયું આ જે ડાર્ક કરેલો છે ને, 120 ડિગ્રી થાય. ટોટલ આ સ્ટ્રેટ લાઇન 180ની હોય, 60 બાદ કરો તો કેટલો મળે? 180. તો આપણે પરિણામી વિદ સદિશ શોધવો છે, તો કેવી રીતના? આ રીતના મળે ને સી પાસે. મારે બેનો શું કરવું પડે? સદિશ સરવાળો કરવો પડે. ચાલો સદિશ બે કેવા છે? ખૂણે. તો આપણે સદિશની વાર્તા કઈ રીતી કઈ રીતી ને સદિશની વાર્તા શું સૂત્ર થશે? ક્યાં લખશું? ચાલો અહીંયા લખી, તો ઈ બરાબર શું થશે? વર્ગમૂળમાં ઈ ક્યુ વન નો સ્ક્વેર ઈ ક્યુ ટુ નો સ્ક્વેર પ્લસ 2 ઈ ક્યુ 1 ઈ ક્યુ ટુ કોસ થીટા. વર્ગમૂળમાં છે ને, અહીંયા ગુણાકારમાં છે સૂત્ર, વળી એમ ન કહેતા સાહેબ તમે તો આ રીતના જ લખ્યું હતું. ચાલો ઈ ક્યુ વન ઈ ક્યુ ટુ બેની કિંમત સરખી છે, તો હું આવું લખી દઉં 2 ઈ ક્યુ 1, એટલે મેં શું લખ્યું? 2 ઈ ક્યુ 1 નો સ્ક્વેર. અહીંયા એ જ રીતના 2 ઈ ક્યુ 1 નો સ્ક્વેર કોસ થીટા. કોસ કેટલો છે? બે સદિશ વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી, તો 120. ચાલો લખાવતા જાઓ, 2 ઈ ક્યુ 1 નો સ્ક્વેર પ્લસ 2 ઈ ક્યુ 1 નો સ્ક્વેર, એને ગુણ્યા કોસ 20ની કિંમત, -1/2, 2 કેન્સલ, માઇનસ આગળ દઈ દો, શું વધે વર્ગમૂળમાં? -2 ઈ ક્યુ 1 સ્ક્વેર -ઈ ક્યુ 1 નો સ્ક્વેર. સાદું રૂપ આપો, શું વધશે? ઈ ક્યુ 1 નો સ્ક્વેર, વર્ગ સ્ક્વેર સ્ક્વેર કેન્સલ, તો ઈ ક્યુ 1 શું વધશે? ઈ ક્યુ 1, અને જવાબ આવશે આપણને 9×. ઈ ક્યુ વનનો જવાબ કેટલો છે? 9×10³. દેખાય છે ને? ન્યૂટન પર કુલમ, ન્યૂટન પર કુલંબ. ચાલો આવડી જશે તો આપણા માટે થઈ ગયું શું? ઉદાહરણ નંબર 1.9 આપણા માટે શું થઈ ગયું? ઉદાહરણ નંબર 1.9 થઈ ગયું. ચાલો ત્યારબાદનો એમસીક્યુ તમારે ઘરે જાતે કરવાનો છે, હોમવર્કમાં. કેમાં? હોમવર્કમાં કરવાનો છે. શું જવાબ આવે છે એ પછી કહેવાનું છે. સમબાજુ ત્રિકોણ એ બી સી. ચલો ત્રિકોણ બી ઉપર મૂક્યો છે પ્લસ ક્યુ, અહીંયા મૂક્યો છે માઇનસ ક્યુ,
बधी बाजूना माप छे ए ए ए, तो चलो अहीं ए प्लस क्यू करी नाखो, माइनस वाड़ो तो एक आपणे करावी दीधो छे ने, अहीं प्लस क्यू करी दो। चलो तो ए बिंदु पासे परिणामी विद्युत क्षेत्र शोधो। तमारे आ शुं करवानुं छे, होमवर्क में जाते करवानो छे। आवड़ी जाशे ने, आवड़ी जाए ने, हवे शुं न आवड़े। चलो त्यारबाद एक एमसीक्यू आपणे ले, स्क्वेर वाळो लई ले, चोरस वाळो आपणे बाकी छे ने जोवानो। जेटला કુલમના નિયમમાં આપણે એમસીક્યુ જોયા હતા એ બધાનો તમે ઉપયોગ અહીંયા કરી શકો। જેટલી આકૃતિ આપણે કુલમના નિયમમાં જોઈ હતી ને, ચોરસ લઈ લ્યો, પેન્ટાગોન લઈ લ્યો, હેક્ઝાગોન લઈ, ગમે એ વસ્તુ લઈ લ્યો, એ આપણે અહીંયા આપણે કરી શકીએ। તો એક સ્ક્વેરનું ઉદાહરણ લઈ લઈ, ચાલો એમસીક્યુ નંબર તમે ક્રમમાં આપતા જાજો, મારામાં અત્યારે ક્રમ કાંઈ છે નહીં। ચાલો પેન્સિલથી ડ્રો કરીએ એટલે આપણને પેનથી લીટા કરવાને મજા આવે ને, તો દેખાય। ચલો એક ચોરસ આપેલો છે, ચોરસની બધી બાજુના માપ એ જેટલા છે, કેટલા છે, એ જેટલા, એ એટલે અમિત સર, એટલા માટે એ નામ રાખીએ છીએ આપણે, માર્કેટિંગ થવું જોઈએ। ચલો શું આપશું, ચતુષ ચોરસનું નામ એ બી સી ડી। ચાલો એ ઉપર વિદ્યુત ભાર મૂકશું આપણે પ્લસ ક્યુ, બી ઉપર મૂકશું પ્લસ ક્યુ, અને સી ઉપર મૂકશું પ્લસ ક્યુ। તો આપણે શું શોધવાનું છે, ઈ સી શોધો, રકમ શોર્ટમાં નિપટાવી દઉં છું, શું શોધવાનું કહે, ક્યાં લખશું, અહીંયા અહીંયા લખી દઉં, ઈ સી શોધો, શું કહીએ, સી ઉપર ઉદ્ભવતું પરિણામી બળ શોધો। ચાલો જોવો જોઈએ શું કરશું આપણે, ઈ સી શોધવું છે તો જુઓ તો કેના કેના ઉપર, એક તો સી ઉપર શોધવું હોય તો અહીંયા ક્યુ પ્લસ મૂકી દેશો। ચાલો એક બી દ્વારા સી ઉપર, પહેલા તો એ દ્વારા સી ઉપર હશે, તો એને ખાલી ઈ એ નામ આપી દઉં તોય ચાલશે, ખ્યાલ આવી જશે ને, એ વડે સી પર લાગતું, ઈ બી વડે પ્લસ ઈ સી વડે, તો હું ઈ એ ઈ બી અને ઈ સી ત્રણે ત્રણ વસ્તુ શોધી લઉં તો મને મળી જશે, મળી જશે ને। ચાલો એમાંથી બે વસ્તુ તો સરખી મળશે, કઈ, એક ઈ બી અને ઈ ડી, સોરી અહીંયા ડી આવશે ને, સી પોતાની પોતાની ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડે, અહીંયા તો વિદ્યુત ભાર નહોતો સાહેબ, કેમ લગાડે। ચલો તો ઈ ડી જો, તો ઈ બી અને ઈ ડી બે વચ્ચેનું અંતર સરખું, આ બે વિદ્યુત ભાર સરખા છે, તો ઈ બી અને ઈ ડી ની કિંમત કેવી મળશે, સરખી મળશે। હવે થોડીક હું સ્પીડમાં એમસીક્યુ ગણાવું છું, તમારે આ સ્પીડેથી જ એમસીક્યુ કરવાના। ચાલો કે ક્યુ બાય બે વચ્ચેનું અંતર એ સ્ક્વેર, બેની કિંમત ઈ જ થશે ને, તો વિશ્વાસ ન આવે તો અલગથી શોધી લેવાનું, ડી ઈ ડી, આ વિદ્યુત ભાર ક્યુ વચ્ચેનું અંતર એ એ સ્ક્વેર, બી નો શોધશો પાછું એની આવશે, એટલા માટે મેં શું કહી દીધું, બે સરખું છે। ચાલો જુઓ તો બી વડે સી ઉપર ઉદ્ભવતું બળ કઈ દિશામાં હશે, આ દિશામાં હશે। ચાલો અહીંયા અલગથી ડ્રો કરું, નીચે પોઈન્ટ સમજવા માટે અહીંયા સી લઈ લઉં છું, સોરી, ચાલો અહીંયા આ લાઈનમાં ડી છે ધારી લ્યો, અહીંયા લાઈનમાં બી છે, અને આ લાઈનમાં અહીંયા એ છે ધારી લેજો। ચાલો જુઓ જો બી વડે ઉદ્ભવતું બળ કઈ દિશામાં છે, નીચેની બાજુ, ચાલો મા પેન બદલાવી નાખું એટલે તમે વળી કહેશો ને, ચાલો આ ક્યુ ઈ બી, ડી વડે ઉદ્ભવતું આ બેને જોડતી રેખા ઉપર આ રીતના હશે, ઈ ડી હોય ને, ઈ બી અને ઈ ડી, જોવો જી મારે આ બેને વચ્ચેનો ખૂણો કેટલાનો છે, 90 નો, તો આ બેનું પરિણામી મારે શોધવું પડે, પરિણામી હું શોધી લઉં, પછી આ બેનું પરિણામી શોધીને પાછો એ સાથે હું શું કરી દઉં, સદિશ સરવાળો કરી દઉં તો મળી જશે। તો હું ઈબી અને ઈડીએસનું આપણે ઈડીનું શું કરી લઈ, પરિણામી શોધી, ચાલો એને નામ આપીએ આપણે ઈડેસ, તો આ બે વચ્ચે સદિશ સરવાળો લખાવડાવતા જાઓ મને, ક્યુ ઈબી અને ઈડી શોધવું છો, તો ઈબી નો સ્ક્વેર પ્લસ ઈડી નો સ્ક્વેર પ્લસ ટુ ઈબી ટુ ઈડી કોસ થીટા। ચાલો ઈબી ની કિંમત અને ઈડી ની કિંમત બે સરખી છે, તો હું અહીંયા ટુ ઈબી સ્ક્વેર લખી દઉં, આ બે સરખા છે તો બેને ઈબી કહી દીધા મેં, પ્લસ ટુ ઈબી સ્ક્વેર કોસ 90 કહી દઉં, ચાલો કોસ 90 એટલે આ 0 થઈ જશે, તો શું વધશે, વર્ગમૂળમાં 2 ઈબી સ્ક્વેર, તો વર્ગમૂળમાં 2 ઈબી નો વર્ગ નીકળી જશે, ખાલી ઈબી વધશે, ઈ ડેસ એટલે, ચાલો 2 કે ક્યુ બાય એ સ્ક્વેર આવું વધશે ને। ચાલો હવે આપણે ઈસી શોધવું છે, તો ઈસી કેવી રીતના મળશે આપણને જુઓ, તો ઈસી બરાબર શું થશે, ઈ એ પ્લસ
ई डेश, आटलीज वस्तु शोधवानी रहेशे। चलो आ बेनु परिणामी केव रीतना मळशे तमे जुओ तो आ बेनु परिणामी मने आ रीतना मळशे, बे वच्चे थी 45 ना खूणे आ ई डेश मळे ने। सदिश पाछू याद करी लेजो, एक वार सदिश नु बधी वार्ता छे, सदिश आवड़ी जासे तो तमने बधु आवड़ी जासे। ख्याल आव्यो के न आव्यो? चलो तो हवे आपणे शुं शोधवानुं रह्युं, ई ए शोधवानो छे ने। चलो ई ए शोधवो होय जोवो तो तमारे तमारे आ अंतर जोई, ए अने सी वच्चेनुं अंतर जोई। तो आ जुओ जो काटकोण त्रिकोण बने आ एनो आ नो, तो आ वर्गमूळमां हूँ 2a लखी दऊं। अरे एमसीक्यू में शॉर्टकट ज वापरवाना छे, त्यांथी आव्या 2a, काटकोण त्रिकोणना नियम ઉપરથી। વર્ગમૂળમાં a નો વર્ગ પ્લસ વર્ગમૂળ a નો વર્ગ, તો 2a નો વર્ગ વર્ગમૂળમાં થયો, a નો વર્ગમૂળ લેવું છે તો વર્ગમૂળમાં 2a નો વર્ગ હતો તો a, તો a। અરે યાર આવડી જશે ને, બેઝિક મેથ છે, સમજાવવાની જરૂર નથી ને। ચલો નસીબ પછી હો તમારા, શીખી લેજો આવું બધું શોર્ટકટ, તો જ આપણે નીટ ને એમ જી ના પેપરમાં પૂરું થશે હો, પછી ત્યારે ગણતરી કરવા બેસવાની ન હોય। ચાલો ઈ એ શોધવો છે ને આપણે। ચાલો ઈ એ શું થશે, કે ક્યુ બાય રૂટ ટુ એ નો સ્ક્વેર, તો હું શું લખી દઉં, કે ક્યુ બાય વર્ગમૂળમાં ટુ હતો તો ટુ એ સ્ક્વેર થશે, થશે ને। ચાલો કઈ ભૂલ નથી ને, નથી ને કઈ ભૂલ, રેડી જ છે। ચાલો ટુ એ સ્ક્વેર જ લખી દઉં આ રીતના। ચાલો હવે જુઓ તો એ મળશે કઈ દિશામાં, આ બેને જોડતી રેખામાં હોય, આ બંનેને જોડતી આ રીતના રેખામાં હશે ને, તો એ તમને અહીંયા આ જ રીતના મળશે ઈ એ આ રીતના। જુઓ તો બે એક જ દિશામાં છે, તો મારે ઈ સી જોતું હોય તો બેનો મારે શું કરવો પડે, ડાયરેક્ટ સરવાળો કરી દઉં ઈ ડેશનો ને બેનો, શું કરી દઉં હું, ડાયરેક્ટ સરવાળો કરી દઉં। ચાલો જુઓ તો કે રૂટ ટુ કે ક્યુ બાય એ સ્ક્વેર, ઈ ડેશની કિંમત મેં પહેલાં મૂકી, પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ટુ એ સ્ક્વેર, તો કે ક્યુ બાય એ સ્ક્વેર કોમન લઈ લઉં તો શું વધશે, વર્ગમૂળમાં ટુ પ્લસ વન બાય ટુ, તો આપણા માટે શું થઈ ગયો, આન્સર થઈ ગયો, આપણા માટે શું થઈ જશે, આન્સર થઈ જશે। ચાલો આવડશે આવા એમસીક્યુ બધા, આવડશે ને, તો પાછો એક એમસીક્યુ લઈ, નેક્સ્ટ એમસીક્યુ, નેક્સ્ટ એમસીક્યુ। સર પેજની બચત જાજી કરે છે ને, કરવી જ પડે ને। ચાલો નેક્સ્ટ એમસીક્યુ શું આપ્યું છે, બે વિદ્યુત ભારો છે પ્લસ ક્યુ અને પ્લસ ફોર ક્યુ વિદ્યુત ભાર છે, તો તમને શું પૂછ્યું છે, બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર, લખી નાખજો બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર ક્યાં બિંદુએ, ક્યાં બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, શું શોધવાનું છે, એ ખ્યાલ આવ્યો, ક્યાં બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, સેમ ટુ સેમ એમસીક્યુ આપણે, ક્યાં બિંદુએ કુલમ બળ શૂન્ય થશે જોયો છે ને। ચાલો જો તો અહીંયા હું મૂકું, તો ધારો કે એક બિંદુ અહીંયા ધાર્યું મેં, ક્યાં ધારું, પ્લસ ક્યુની આ બાજુ, તો અહીંયા ક્યુ પ્લસ મૂકશો તો આના ઉપર ઉદ્ભવતું દિશામાં, આના ઉપર ઉદ્ભવતું આ દિશામાં, તો આનું પરિણામી ઝીરો થશે નહીં। પરિણામી ઝીરો કરવું હોય તો આપણે શું હોવું જોઈએ, ક્યાં લખશું, અહીંયા લખ દો, તો એક આ દિશામાં જવું જોઈએ, એક આ દિશામાં જવું જોઈએ, બેના મૂલ્ય કેવા થવા જોઈએ, સરખા, તો પરિણામી ઝીરો મળે ને। ચાલો અહીંયા મૂકું તો કોઈ એક બિંદુ, તો જુઓ તો આના દ્વારા અપાકર્ષણ આ દિશામાં, આના દ્વારા અપાકર્ષણ આ દિશામાં, તો એ પરિણામી શૂન્ય નથી, તો મારે ક્યાં મૂકવો પડે, બેની વચ્ચે મૂકવો પડે। ચાલો ધારો કે બે વચ્ચેનું અંતર પહેલાં આપણને આપ્યું છે એલ, એક બિંદુ હું અહીંયા મૂકું છું ક્યુ વન થી એક્સ જેટલા અંતરે, જ્યાં શું છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું ધારી લે। ચાલો આ પ્લસ ક્યુના કારણે એને વન નામ આપ્યું તો ઈ વન, અને પ્લસ ફોર ક્યુના કારણે છે એને નામ આપવું ઈ ટુ। ચાલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ને, વિદ્યુત ક્ષેત્ર કેવું છે, ઝીરો છે, વિદ્યુત ક્ષેત્ર શું છે, શૂન્ય છે। ચાલો શૂન્ય છે તો શું થશે, ઈ વન બરાબર ઈ ટુ લખી દઉં ને, ચાલો ઈ વન ની કિંમત લખાવડાવું, કેનું છે, પ્લસ ક્યુ ના કારણે, તો એનો વિદ્યુત ભાર છેદમાં એનું અંતર, એક સ્ક્વેર બરાબર કે ઈ ટુ કેના કારણે, ફોર ક્યુ ના કારણે, તો ફોર ક્યુ ડિવાઈડ બાય આનું અંતર આ બે વચ્ચેનું,
आखू एल आटलू एक्स, तो आ अंतर शू थे एल माइनस एक्स थे, तो एल माइनस एक्स नो स्क्वेर के क्यू कैंसल, शू थे के क्यू कैंसल, तो शू वे जो तो एल माइनस एक्स नो स्क्वेर छेद में एक्स नो स्क्वेर बराबर फोर, आयुतु ने एल माइनस एक्स आखो एक्स नो स्क्वेर बराबर फोर, बै बाजू वर्गमूल लई लीए तो एक्स बराबर प्लस और माइनस टू, आव लीधु तू आप याद है आज बैठे बैठो करो, तो एल माइनस एक्स बराबर एक वक्त प्लस लियो तो प्लस टू एक्स, माइनस वालू तो शक्य नहीं तो माइनस वालों ऑप्शन हूँ गणत नहीं, जो तमने डाउट हो तो क्या जो लेवा कूलमना आप एमसीक्यू नो आप आखो स्पेशियल एक लेक्चर बनाव है याद है। चलो तो एक्स बराबर शू मैं एल बाय थ्री अंतर मैं, चलो आना मैं शोर्टकट रीते लखावड़ी थी, लखाई थी पाछू ईनी सूत्र जो एम कहीं नवं है नहीं, तो एक बार बीजी वार लखी लियो आत्मा संतोष मे, बे वार जोशो तो ख्याल आ जाए। चलो बे समान प्रकार विद्युत भार हो, नोट नंबर वन, समान प्रकार एटले समान प्रकार एटले धन धन ऋण ऋण विद्युत भार प्रकार होय त्यारे नाना विद्युत भार थी क्या थी नानो विद्युत भार होय ने विद्युत भार थी एक्स धारता, तो आप एक्स बराबर सूत्र लिखू तू अंडर रूट में क्यू वन छेद में क्यू टू प्लस अहीं वच्चे वर्गमूल नहीं आ रीतना क्यू वन आ रीतना लखवानू छे आखाने काउंस में एल। चलो क्यू वन एटले नानो विद्युत भार नानो विद्युत भार, क्यू टू एटले मोटो विद्युत भार, चलो नंबर टू नोट में केवा होय अलग अलग विद्युत भार होय, बाकी आखू लखतो नथी शू लखशो अलग अलग होय त्यारे नाना विद्युत भार थी एक्स धारता, एक्स बराबर शू मळशे वर्गमूल में क्यू वन छेद में वर्गमूल में क्यू टू माइनस वर्गमूल में क्यू वन एने गुणिया एल, ख्याल आ गयो आ नान सूत्र थे। चलो तो आना ऊपर एक एमसीक्यू होमवर्क में कर लेशो, क्यों एमसीक्यू करजो बे बे आपू छू होमवर्क में, आज तो होमवर्क जाजू आपी देव आम आड़सू थी गया लॉकडाउन में। चलो एक विद्युत भार है बे वच्चे अंतर एल है, अँ विद्युत भार है धारो के प्लस क्यू, अँनो है माइनस नाइन क्यू। चलो बीजो एमसीक्यू आ नंबर वन, नंबर टू तमारे शोधवानो छे, नंबर टू तमारे करवानो छे बे वच्चेनुं अंतर छे एल, अहीं विद्युत भार छे माइनस क्यू, अहीं विद्युत भार छे माइनस नाइन क्यू, नाइन क्यू नाइन ए क्यू नौ अने क्यू, अहीं खाली क्यू अहीं नौ अने क्यू खाली क्यू। चलो थई जशे आ बे एमसीक्यू तमारे अहीं लखी नाखवाना छे ओ, लखी मोकलवाना छे पाछा एटले हूँ चेक करीश। तो आ थई गया आपड़ा एमसीक्यू। त्यारबाद आपणे एक जी अने नीट माटे खास, केना माटे जी अने नीट माटे एक टॉपिक जोई लीए, शू ई वर्सेस अंतर, अंतर ने अत्यारे आपणे एक्स कही देशू, एना अलग अलग ग्राफ पूछाय छे, ई वर्सेस अंतर एक्स ना ग्राफ पूछाय छे। चलो पेलो ग्राफ बनावी आपणे धन विद्युत भार होय एनो, चलो धन विद्युत भार होय एनी विद्युत क्षेत्र रेखाओ केवी हशे, त्रिज्यावर्ती बार दिशामां हशे ने, केवी दिशामां हशे त्रिज्यावर्ती बार तरफ निकळती दिशामां हशे। चलो जुओ तो त्रिज्यावर्ती बार दिशामां होय तो विद्युत क्षेत्र धारो के आपणे आ दिशामां हशे, तो ए विद्युत क्षेत्र ने आपणे केवुं लई लेशुं प्लस गणी लेशुं, अने एनी विरुद्ध दिशामां हशे ए विद्युत क्षेत्र ने आपणे केवुं गणशुं ऋण गणशुं। चलो अत्यारे आपणे ज्यारे ग्राफ बनावशुं त्यारे वाय अक्ष उपर क्या वाय अक्ष उपर आपणे विद्युत क्षेत्र लेशुं अने एक्स अक्ष उपर शुं करशुं अंतर लेशुं, शुं करशुं आपणे विद्युत क्षेत्र कई दिशामां लईशुं वाय अक्ष उपर। चलो धारो के कोई एक में बिंदुवत विद्युत भार छे, कोई एक धन विद्युत भार, केवो विद्युत भार धन विद्युत भार केन्द्र उपर मुकेलो छे, तो एमां जुओ तो एनुं विद्युत क्षेत्र आपणे ई प्लस
અને અહીંયા માઇનસ ઈ, અહીંયા અંતર પ્લસ એક્સ અને અંતર માઇનસ એક્સ. ચલો જુઓ તો ઈનું સૂત્ર, આ બિંદુવત વિદ્યુતભાર છે તો આ દિશામાં એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં દેખાડવું છે? એક્સ અક્ષ ઉપર દેખાડવું છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર ઈ અંતરના કેવા પ્રમાણમાં હોય? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ગ્રાફ કેવો આવશે? પરવલય આકારનો આવશે. કેવો આવશે? પરવલય. પરંતુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લ્યો તો અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ કેવો મળે? ઝીરો. ચાલો પછી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લેશો તમે? વન લેશો તો શું થશે? અહીંયાથી ક્યાંકથી ઉપરથી સ્ટાર્ટ થશે આ રીતના ગ્રાફ. આમ શું થશે? અનંત અંતરે જેમ જાતો જશે એમ એક્સની કિંમત ઇન્ફાઇનાઇટ થશે એમ ઈની કિંમત કેવી થતી જશે? ઝીરો થતી જશે. શું કીધું મેં? ઈ આ દિશામાં હોય, આ બિંદુવત વિદ્યુત ભાર છે આ રીતના, પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય ને. ચાલો આ દિશામાં જેમ જેમ આગળ જતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર શું થતું જશે? ઘટતું જશે. ઘટતું જાય છે પણ વિદ્યુત ક્ષેત્ર જોવું જોઈએ. મેં ક્યાં દેખાડ્યું? વાય અક્ષ ઉપર. એટલે મારે શું દેખાડવું પડે? આ રીતના ગ્રાફ દેખાડવો પડે. ચાલો એ જ રીતના આ બાજુ આવો તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે તો ઈ બાજુ મેં વિદ્યુત ક્ષેત્રને કેવું કીધું છે? માઇનસ. ઈ બાજુ વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું લેશું? માઇનસ લેશું. ચાલો પાછી આનંદ વાર્તા થશે. શું? ઈ ચલન પામે છે વન અપોન એક્સ સ્ક્વેર. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું મળે? ઝીરો મળશે. પણ કેવું? ઋણ હશે ને આ બાજુ છે તો કઈ રીતના ગ્રાફ મળશે? આ રીતના ધીમે 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 ઘટતો જશે, ઘટતો જશે અને એક પોઈન્ટ કેવો આવશે? જ્યાં ઝીરો મળે. ક્યાં પોઈન્ટે? ઇન્ફાઇનાઇટ પોઈન્ટે શું મળશે? ઝીરો મળશે. ચાલો આવડી જશે. તો એ જ રીતના ઋણ વિદ્યુત ભારનો ગ્રાફ બનાવડાવો. કેનો ગ્રાફ બનાવડાવવો છે આપણે? ઋણ વિદ્યુત ભાર માટે. ચાલો કેના માટે? ઋણ વિદ્યુત ભાર. દેખાય છે ને અત્યારે? થોડુંક દેખાવામાં પ્રશ્ન હોય તો જોઈ લેજો. કેમ? નેચરલી લાઇટ નથી, આર્ટિફિશિયલ લાઇટ છે. આર્ટિફિશિયલ લાઇટ કેમ? રાતના 12 વાગે સાહેબ નવરાથીએ તો વિડીયો બનાવે છે એટલા માટે. ચાલો કેના માટે? ઋણ વિદ્યુત ભાર માટે આપણે શું કરવું છે? આ જ ગ્રાફ બનાવવો છે ને. ચાલો ગ્રાફ થોડોક ઉપર નીચે છે, જોઈ લેજો. અહીંયા ઈ માઇનસ ઈ પ્લસ એક્સ માઇનસ એક્સ. ચાલો ઋણ વિદ્યુત ભાર શું કરશે જોવો તો. ઋણ વિદ્યુત ભાર, ધારો કે આ ઋણ વિદ્યુત ભાર છે તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અંદર આવશે અને અહીંયાથી આ દિશામાં આવશે. જોવો જોઈએ આ એરો છે તો આ એરાને મેં શું કીધું છે? પ્લસ લેવાનું કીધું છે ને. આ કેવો થશે બિંદુવત વિદ્યુત ભાર માટે? પ્લસ. અને આ કેવું થશે? માઇનસ. તો જુઓ તો શું થશે? મારે ગ્રાફ બનાવવો. ક્યાં ચરણમાં ગ્રાફ બનાવવો? આ ક્ષેત્રરેખા માટે ક્યાં ગ્રાફ બનાવવો? આ ક્ષેત્રરેખા છે, જોજે શું કરો છો? એક્સની જેમ જેમ નજીક આવો છો તો શું થતું રહે છે? તો એ ગ્રાફ મારે ક્યાં બીજા ચરણમાં બનાવવો પડે કે ન બનાવવો પડે? ગ્રાફ ક્યાં બનાવવો પડે? બીજા ચરણમાં. તો જોજે પાછી ઈની વાર્તા. ઈ ચલન પામે છે વન અપોન એક્સ સ્ક્વેર. એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો ઈ ટેન્સ ટુ કેવું મળે? ઝીરો. તો કઈ બાજુનું? આ બાજુનો જોજો, વિદ્યુત ભારથી આ બાજુનો. તો આ વિદ્યુત ભારથી આ બાજુ મારે ડ્રો કરવું પડે ને. આ વિદ્યુત ભાર છે એની આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? જેમ જેમ તમે નજીક આવો એમ વધતું જાય છે ને. તો હું અહીંયાથી દૂરથી આવતો જાઉં તો જેમ જેમ નજીક આવતું જાય એમ શું થતું જાય? વધતું જાય આ રીતના. ચાલો હવે આ બાજુનું જુઓ તો કેવું છે? માઇનસ. શું કરીએ છીએ? જેમ જેમ આ બાજુથી તમે આવો છો એમ કેવું થતું જાય? વધતું જશે. તો મારે કયા ચરણમાં ડ્રો કરવો પડે? અહીંયા આ નેગેટિવ છે ને, અહીંયા મેં પોઝિટિવ આ ચરણ કેમ લીધું? અહીંયા ઈની કિંમત કેવી મળે? પોઝિટિવ. તો ઈની કિંમત પોઝિટિવ ક્યાં ચરણમાં મળે? આ બાજુના ચરણમાં. અને અહીંયા ઈની કિંમત નેગેટિવ ક્યાં મળે? આ ચરણમાં, એક્સની સાપેક્ષે. તો આ રીતના ગ્રાફ થઈ જશે. જેમ જેમ એક્સની કિંમત તમે દૂર કરતા જાઓ એમ શું થતું જશે? ઝીરો. અહીંયા એ જ વાર્તા, ઈ ચલન પામે છે વન અપોન એક્સ સ્ક્વેર. જો એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો ઈ ટેન્સ ટુ શું આવે? ઝીરો આવશે. ચાલો આવડી જાય આવા ગ્રાફ કે ન આવડે? ચાલો તો એના પછીનો ગ્રાફ આપણે જોઈએ. બે સમાન ધન વિદ્યુત ભાર, બે સમાન ધન વિદ્યુત ભાર આપેલા હોય ત્યારે ગ્રાફ કેવો મળશે? ચાલો તો એના માટેનો ગ્રાફ આપણે વિચારીએ કેવો હશે.
चलो बे समान धन विद्युत भार मुकवाना छे। अहीं धारो के प्लस क्यू मूको तो अहीं प्लस क्यू मूकशो, अहीं प्लस फोर क्यू मूको तो अहीं प्लस फोर क्यू, अहीं प्लस ई माइनस ई माइनस ई एक्स एक्स। चलो धन विद्युत भार नो ग्राफ ड्रॉ करता आवड़े छे। जो जो आटलो भाग न हो क्यू, आ एक भाग होत तो आ चरण में जे छे एमज ग्राफ आवशे। तो हूँ एज रीतना ग्राफ ड्रॉ करी दू आ रीतना। चलो हवे आ विद्युत भार नथी अने आ विद्युत भार छे, तो जो तो आ विद्युत भार माटे आ ग्राफ आ भाग छे ई आ भाग हूँ अहीं एमनम ड्रॉ करी सकूँ, ड्रॉ थई सके ने आ भाग, शू थई सके अहीं एमनम आ रीतना ड्रॉ थई सके। ख्याल आव्यो? ग्राफ ज पूछाशो एमसीक्यू में, आनी वार्ता पूछाय नहीं। बे समान धन विद्युत भारो हो तो एनी वच्चे नो ई विरुद्ध एक्स नो नीचेना माथी क्यों ग्राफ साचो छे। चलो हवे वच्चेना भागनी वात। चलो आ विद्युत भार आव्यो नथी, आ विद्युत भार छे जुओ तो, आ विद्युत भार छे ने तो आना कारणे शुं थशे जुओ तो, अहींयाथी कंटीन्युअस घटतो जशे घटतो जशे। अने आ बाजु शुं छे, अहींया प्लस छे तो बन्नेनी वच्चे एक पॉइंट एवो आवशे ज्यां विद्युत क्षेत्र शून्य थाय। आपणे काल जोयुं तुं, શું જોયું હતું જુઓ તો, કાલે ને આ જ લેક્ચરમાં જોયું હતું, બે સમાન વિદ્યુત ભાર હોય તો એની વચ્ચેના ક્યાંક બિંદુએ શું થાય, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય। તો અત્યારે ક્યાં થશે, વચ્ચેના બિંદુએ શૂન્ય થશે। તો હું આ ગ્રાફ કેવી રીતના બનાવીશ, ચલો આ ભાગ તો આ રીતના હતો તો આ ભાગ અહીંયાથી આ ગ્રાફ આ રીતના આવશે અહીંયા। ચલો આ ગ્રાફ આ ભાગ કમ્પ્લીટ થઈ ગયો, હવે આ ભાગ વિચારો, આ ભાગ છે તો આ ભાગમાં મારે ગ્રાફ અહીંયાથી આમ બનાવવો પડે, તો એ બનાવવો છે તો શું થશે જુઓ તો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા આમની છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા આમની છે, તો આ બંનેના કારણે ક્યાંક એવું બિંદુ હશે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે, શૂન્ય। તો અહીંયાથી હું ગ્રાફ બનાવતો જાઉં આ રીતના, અહીંયાથી આ રીતના જોઈન્ટ થશે, અહીંયાથી આ રીતના, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, શૂન્ય હશે, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, શૂન્ય મળશે। ચાલો બે ઋણ વિદ્યુત ભાર હોય તો એના પછીનો, બે ઋણ વિદ્યુત ભાર માટે ગ્રાફ બનાવડાવો મને, કેના માટે, બે સમાન જ ઋણ વિદ્યુત ભારો, હજી અસમાન આપણે સ્ટાર્ટ કર્યા નથી, કેવા સમાન જ। ચાલો સમાન માટે તમારે લખાવવાનું છે શું થશે વિચારો, આપણે જે રીતના ધન વિદ્યુત ભારનો ગણ્યો એ જ રીતના ઋણ વિદ્યુત ભારનું જોવાનું છે, પણ નીચેનો ગ્રાફ કયો જોશું આપણે, બે ઋણ વિદ્યુત ભારો, ચાલો પ્લસ ઈ માઇનસ ઈ એક્સ માઇનસ એક્સ। ચાલો બેમાં સેન્ટરે શું મૂકું, માઇનસ ક્યુ મૂકું છું, બેમાં શું મૂકું છું, ચાલો બે સમાન ઋણ વિદ્યુત ભાર માટે છે, જો તો આ ઋણ વિદ્યુત ભારનો કેસ છે ને, ચાલો આટલું જ આપ્યું હોય તો, આ ભાગ નથી આ ભાગ આપ્યો હોય તો આ ઋણ વિદ્યુત ભાર માટે આ ગ્રાફ છે એવો જ ગ્રાફ હું અહીંયા ડ્રો કરી દઈશ, થશે ને, તો હું અહીંયા આ ગ્રાફ ડ્રો કરી દઉં, કેવો આ ભાગ છે એ જ રીતના અહીંયા ડ્રો કરી દઉં। ચાલો એ જ રીતના આ નથી આપ્યું, આ વચ્ચેનો ભાગ ભૂલી જ જાઓ, આ ભાગ છે તો આનો આ ભાગ વિચારો ખાલી, આટલો ભાગ તો કયા ચરણમાં, ચોથા ચરણ, ચોથા ચરણમાં હું ગ્રાફ આ રીતના એનો બનાવી શકું, આ ખ્યાલ આવ્યો। ચાલો હવે વાત રહી વચ્ચેના ભાગમાં, જો તો વચ્ચેના ભાગમાં શું થશે, અમુક વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ આવશે, અહીંયાથી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખા આવશે, તો બનશે શું, ક્યાં ચરણમાં મારે ડ્રો કરવો પડે, જુઓ તો આના માટે છે, આના માટે છે તો મારે અહીંયા ડ્રો કરવો પડે, અહીંયા, તો અહીંયાથી શું થશે, જેમ જેમ તમે અંતર જાતા જાઓ એમ ઈ ઝીરો બનશે, પણ અહીંયા કંઈક આ બિંદુના કારણે અહીંયા વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે। ચાલો અહીંયા હું એમ કહું કે આ બે બિંદુના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, આનું આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, આનું આ દિશામાં, પરિણામી કેટલું થઈ જશે, શૂન્ય। તો શું થશે, અહીંયાથી તમે જાતા જાઓ શું થતું જશે, ઘટતું જશે અને ઘટીને પાછું શૂન્ય। આ ભાગ માટે ગ્રાફ વિચારો, તો આ ભાગ માટે જુઓ તો આ ગ્રાફ કેવો છે, આ ચરણમાં આવે છે તો મારે અહીંયા ચરણમાં ડ્રો કરવો પડે, પણ એની કિંમત શું થતી જશે, આ રીતના વધતી જશે। ખ્યાલ આવ્યો? થોડાક સમજવા અઘરા છે એવો ગ્રાફ, પણ ખાલી તમને આટલું આપ્યું હોત તો જુઓ તો, તો આ ગ્રાફ સેમ ટુ સેમ છે ને, ખાલી આટલું આપ્યું હોત તો પાછો આ ગ્રાફ સેમ ટુ સેમ, હવે બી આપ્યા છે ત્યારે પ્રશ્ન શું થશે, તો વચ્ચે કોઈ એક એવું બિંદુ મળશે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે,
शून्य हशे तो अँ ग्राफ केवो थी जाए आ रीतना जॉइन थी जाए बीजू कई नवीन बात है नहीं। आपणे ग्राफ नंबर 5 के धन अने ऋण विद्युत भार नो ग्राफ बनावानो छे। चलो धन अने ऋण विद्युत भार नो ग्राफ जोता पहेला अहींया जुओ तो अहींया विद्युत क्षेत्र आना माटे की दिशा में है। अहींयाथी आ दिशा आम जाशे ने विद्युत क्षेत्र रेख तो आ दिशा आपणे केवी लीधी नेगेटिव। अहींया केवो हशे आ दिशा में हशे तो आ प्लस। एज रीतना आ माटे जुओ तो अहींया आ बाजू जाशे आ नेगेटिव। अहींया आ बाजू जाय छे तो आ केवुं थशे प्लस। एज रीतना ऋण विद्युत भार में विचारो तो ऋण विद्युत भार में शू हो विद्युत क्षेत्र अंदर की दिशा में आतु हो तो आ दिशा मैं शूँ लेव पड़े प्लस। आप अँ संज्ञा पद्धति बना दीधी है आ दिशा में हो शू बना दीदू आप संज्ञा पद्धति बना दीधी छो आप आ रीतना लेशो ख्याल आयो तो आ दिशा विद्युत क्षेत्र प्लस और आ दिशा ऋण लेशू पेखाड़ी क्या छी वाई अक्ष पर देखाड़ी छो एट थोड़ो ग्राफ समझा डिफिकल्ट लगे बाकी कहीं है नहीं। चलो तो शू थे जो तो मारे प्लस क्यू मेटो ग्राफ बनाव है आ वच्चे भाग भूली जाओ प्लस क्यू ना आ भाग जो तो क्या आए आ चरण में तो हूँ आ चरण में तो एमनेम ग्राफ बना सकूँ शू जेम जेम एक्स की किमत वती जाए एम शू थत जाए विद्युत क्षेत्र शून्य थत जाए। चलो एज रीतना ऋण विद्युत भार से ऋण विद्युत भार मे जो तो आ भाग में शू थे विद्युत क्षेत्र आ दिशा में हो ऋण એટલે ઋણ એક્સ માં નીચે દેખાડવાનું કારણ શું આ દિશામાં આવે છે ને એટલે નીચે દેખાડ્યું છું મેં તો અહીંયાથી આ રીતના જતું જશે તમારે આમ થોડુંક વધારી દેવાનો ગ્રાફ અહીંયાથી આ રીતના આવશે। ચાલો ભાઈ વચ્ચેના ભાગમાં જુઓ તો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે આ માઇનસનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે આ તો આ બેનો કેવો થશે સરવાળો થશે ને ઝીરો થશે। आ बे वच्चे भाग में शू विद्युत क्षेत्र जुओ तो एक दिशा में है तो बैनों शू सरवाड़ो थाय तो धारो कि आना कारण विद्युत क्षेत्र अँटलू मत आना कारण शू पाछू जेम जेम आ बाजू जाता जासो एम विद्युत क्षेत्र शू थत जाए आ रीतना समझाणो आ ग्राफ। धारो कि एक बिंदु एवं आई विद्युत क्षेत्र सरवाड़ो करो तो आटलू मिलू पाछू जेम जेम नजीक जाता जासो एम विद्युत क्षेत्र वत जाए आना शू जेम जेम दूर जाता जासो एम विद्युत क्षेत्र आ रीतना घटतू जासे आ रीते। चलो आवड़ी जाए बे के शू बनाव अपने धन अने ऋण विद्युत भार माटे। चलो एना पछीनो आपणे बनाववो छे प्लस क्यू अने प्लस फोर क्यू नो ग्राफ विद्युत भार बनावाना छे विद्युत भार माटे तमारे। चलो आमां शू करशुं आपणे हवे आपणे स्केलनो उपयोग करवो नहीं मोड़ी रात थी गई है साहेब ने आवे छे ऊंघ लेक्चर पूरो करवानी वात छे। चलो तो आ टॉपिक पूरो थाय आ ग्राफ पूरा थाय एटले आ लेक्चर अहींया आपणे पूरो करशुं पछी आगळ आपणे कंटीन्युअस चार्ज डिस्ट्रीब्यूशन जोशुं। अरे सर इंग्लिश नहीं। चलो इंग्लिश नहीं पहेला अत्यारे आवी जाओ बीजी वात नहीं कहीं प्लस क्यू प्लस फोर क्यू। चलो तो शुं थशे जुओ तो प्लस क्यू अने प्लस फोर क्यू नो ग्राफ बनावो छे आने डाकी दियो प्लस क्यू नो ग्राफ जो क्या भाग में आ ग्राफ अहीं छे तो हूँ अहीं आ रीतना जवा दो। चलो प्लस फोर क्यू राखो आ प्लस नो ग्राफ छे आ भाग में तो आ भाग में तो अहीं एज रहेशे। वच्चे चर्चा के नहीं करवानी बे विद्युत भार आपा होय त्यारे हमेशा तमारे प्रश्न केनो रहेशे वच्चे नो भाग होय एनो प्रश्न रहेशे। चलो बे समान विद्युत भार आपा तो बे समान विद्युत भार होय तो आनु विद्युत क्षेत्र आ दिशा में आनु आ दिशा में तो क्या केव बिंदु आवशे ज्यां विद्युत क्षेत्र शून्य थाय आ एमसीक्यू आपणे आजना ज लेक्चर में गणो छे क्या थाय नाना विद्युत भार थी धारो कि आ बे वच्चेनुं अंतर केटलुं एल बाय थ्री आखू एल होय तो आ एल बाय थ्री जेटला अंतरे शू थाय विद्युत क्षेत्र शून्य थाय तो जो तो मारे आ भाग अहींयाथी आ रीतना ड्रॉ करी दऊं समान माटे तो आ प्लस फोर क्यू माटे शू थशे ई ग्राफ आ रीतना आवशे अहींयाथी अहींया ख्याल आवे छे के न समझाणो आ ग्राफ। चलो हजी तमारे प्रेक्टिस माटे होमवर्क में ग्राफ ड्रॉ करी नाखवाना जाते हो केनो केनो ड्रॉ करशो एक तो माइनस क्यू अने माइनस नाइन क्यू नो। चलो एना पछीनो केनो ड्रॉ करशो आ माइनस क्यू अने माइनस नव आ शू छे नव वडे नव देखाय छे ने ओके। चलो ત્યારબાદ આપણે કેનો કેનો બનાવશું કેનો કેનો બનાવશું કયો જોઈએ ચાલો પ્લસ ટુ ક્યુ અને
माइनस थ्री क्यू नो आ बे ग्राफ तमारे होमवर्क में आवा ग्राफ तमारी बुक में बनावी नाखवाना छे। आपणे जे बुक बनावडावी छे बुक में शू करी नाखवाना छे बनावी नाखवाना छे। चलो आवड़ी जासे तो आजनो लेक्चर आपणे अहींया पूर्ण करीए छीए। आवता लेक्चर थी आपणे चार्ज डिस्ट्रीब्यूशन जे पाछो जी अने नीट माटे केवो छे खूब ज आईएमपी लेक्चर छे केम के एना सूत्र उपरथी क्यारेक क्यारेक डायरेक्ट एमसीक्यू तमने पूछी नाखे छे तो ए आपणे बधुं डिटेल वाइज જોશું કેવી કેવી રીતે ક્યાં ક્યાં આકારનું હોય શું કાંઈ હોય એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે નવી કઈ મેથડ છે ડેવલપ કરશું એ બધું આપણે જોશું। ચાલો અત્યારે બધાને શુભરાત્રી તો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ આપણે।